विद्यार्थी मित्रों, આજનો બીજો વિડિયો એમાં આપણે પ્રશ્ન નંબર 7 અને 8 ની ચર્ચા કરીએ। પ્રશ્ન નંબર 8 ની 7 ની અંદર શું છે એ જોઈ લઈએ। 8 ના 3 ક્રમિક ગુણિતનો સરવાળો 888 છે તો તે ગુણિત શોધો। 8 ના 3 ક્રમિક ગુણિત બધાય શબ્દો ગત્યના તો તે ગુણિત શોધો। एको एक शब्द छे ई अगत्यना छे। आठ ना त्रण क्रमिक गुणित, अरे हूँ तमने आना माटे एक बात करूं कि आठ नो गुणित ई शू छे, आठ नो गुणित कोने कहेवाय अने शू छे एनी आपणे वातचीत करीए। ओके, तमने दरेक ने आठ नो घड़ियो आवड़े छे, आवड़े छे कि नहीं? पहली संख्या 8 1 8, 8 2 16, 8 3 24, 8 4 32। साहब आ हूँ लखो छो, आ तो आवड़े छे, एवं छे ने आवड़े छे ने? आ 8 नो घड़ियो में लिखो तो आमा 8 नो गुणित छे ने, 8 नो गुणित आ दरेक ने 8 ना गुणित कहेवाय। 8 16 8 16 32 24 32, आने बधाने शू कहेवाय? 8 नो गुणित कहेवाय। शू कहेवाय? 8 नो गुणित। हवे 3 क्रमिक 8 नो गुणित, हवे क्या गुणित छे मने खबर नथी, क्या गुणित छे ई मने खबर नथी, एटले हुं x धारवानो छुं, बराबर छे? हालो अहींया लखीए आपणे, धारो के 8 नो प्रथम गुणित शुं हशे? x छे। 8 नो बीजो गुणित शुं थशे? सॉरी, x प्लस 8। जे 8 नो गुणित होय एमां 8 8 उमेराता जाय। 8 नो घड़ियो कई रीते बने? 8 वळी पाछा एमां 8 उमेरा एटले 16, 16 માં 8 ઉમેરાય એટલે 24, 24 માં 8 ઉમેરાય એટલે 32, 32 માં 8 ઉમેરાય એટલે 40, બરાબર? એ રીતે 8 નો ઘડિયો બનતો હોય છે। તો 8 નો ત્રીજો ગુણિત શું થશે? હવે 8 માં x માં કેટલા ઉમેરાશે? 16, બરાબર? પહેલામાં કેટલા ઉમેરાણા? પહેલા 8 એક 72, બરાબર? એમાં પાછા 8 ઉમેરા એટલે બીજી સંખ્યા મળી, વળી પાછા 8 ઉમેરો એટલે ત્રીજી સંખ્યા મળે। જો આપણે ઘડિયો લખો તો ઘડિયા ઉપર ફરીથી પાછી દ્રષ્ટિ કરીએ, જો પેલું શું છે? 8 છે, પછી બીજામાં શું થયું? 8 + 8 એટલે આપણને બીજી સંખ્યા 16 મળી, ત્રીજામાં શું થયું? 8 + 16 એટલે 24 મળ્યા, પેલામાં 8 + 0 હતા એટલે 8 હતા। પછી ચોથો ગુણિત શોધો હોય તો 8 + શું ઉમેરવાના? 24 એટલે 32 મળે। રેડી? એવી રીતે ક્રમ છે આગળ વધતો હોય, ઘડિયો તમારે યાદ રાખવાનો। 8 8 2 16, 8 3 24, બરાબર? 24 ઉમેરો પછી 32 ઉમેરો એટલે 8 નો ગુણિત આગળ વધતો જાય। 8 નો ઘડિયો છે ટૂંકમાં પેલો હશે 8 પોતે, એક્સ એટલે આ કઈ સંખ્યા છે એ ખબર નથી, બીજામાં 8 ઉમેરો એટલે બીજી સંખ્યા મળી, 8 નો બીજો ગુણિત મળ્યો। પછી ત્રીજો ગુણિત શોધવો છે તો 8 માં 16, એક્સ માં 16 ઉમેરો એટલે ત્રીજો ગુણિત મળ્યો। આ ત્રણેયનો સરવાળો 888 છે। x + x + 8 + x + 16, ત્રણેયનો જવાબ 888 આવે છે। વિદ્યાર્થી મિત્રો, આવી રીતે 7ના ગુણિત કીધા હોય તો પહેલા x, 7નો બીજો ગુણિત શું આવશે? x + 7, ત્રીજો ગુણિત x + 14, બરાબર? 7નો ઘડિયો શરૂ કરી દેવાનો, પહેલો તો x કમ્પલસરી, એમાં કોઈ બાંધછોડ નહીં। તમને 7નો ગુણિત પૂછો તો પછી તમારે 7નો ઘડિયો, 7 7 2 14, 7 3 21, બરાબર છે? પહેલો x માં એમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં। 6નો ગુણિત પૂછે તો પહેલા તો x જ, પછી 6નો બીજો ગુણિત x + 6, x + 12। રેડી? આ ત્રણ ગુણિત થઈ ગયા, ક્રમિક થશે, આ કેવા થશે? ક્રમિક, ક્રમમાં આવશે। ઓકે, ચાલો આગળ। હવે અહીંયા x x 3 વખત છે એટલે 3x, અહીંયા આગળ તેથી ની નિશાની કરવી, અને 8 અને 16 નો સરવાળો કરો તો 24, બરાબર? 888, 24 સામે જાય, 888 માંથી બાદ થશે, 3x બરાબર 888 માઇનસ 24, આ બંનેની બાદ બાકી કરો, 3x બરાબર 864 વધે,
હવે 3 અને x નો સંબંધ ગુણાકારનો સંબંધ છે તો 3 સામે જાય તો ભાગાકારમાં x બરાબર 864 ના છેદમાં 3 આ બંનેનો ભાગાકાર કરો તો x બરાબર 3 2 6 2 વધશે 3 8 24 2 વધશે 3 8 24 x ની કિંમત આવી 888 x ની કિંમત 288 એટલે પ્રથમ સંખ્યા કઈ હશે પ્રથમ સંખ્યા 288 બીજી સંખ્યા કઈ હશે 8 ઉમેરી જો આવી ગયો x + 8 એટલે 288 + 8 8 ઉમેરો એટલે લગભગ લગભગ 296 થાય અને ત્રીજી સંખ્યા 16 ઉમેરો બરાબર તમે 16 ઉમેરી ગયો તો લગભગ લગભગ 304 288 માં 16 ઉમેરો એટલે 304 રેડી આ ત્રણેય જવાબ આપણે મળી ગયા છે ત્યાર પછી આપણે 8મો દાખલો ગણીએ 8મા દાખલાની રકમ શું છે જોઈએ પ્રશ્ન નંબર 8 ચડતા ક્રમમાં રહેલ ત્રણ ક્રમિક પૂર્ણાંકનો સંખ્યાઓનો અનુક્રમે 2 3 અને 4 વડે ગુણાકાર કરી અને સરવાળો કરતા જો 74 આવે તો તે સંખ્યા છે એકદમ ઈઝી દાખલો સીધો કહી દીધું કે ચડતા ક્રમમાં ગોઠવી દીધા છે અને ત્રણેયને આ ત્રણેયને ક્રમિક છે ત્રણેય કેવા છે ક્રમિક છે ત્રણ ક્રમિક સંખ્યા છે એટલે મને એવું લાગે છે કે પહેલી x હશે બીજી x + 1 હશે અને ત્રીજી x + 2 હશે ત્રણેય સંખ્યામાં પહેલી સંખ્યાનો 2 આયરે ગુણાકાર બીજી સંખ્યાનો 3 આયરે ગુણાકાર અને ત્રીજી સંખ્યાનો 4 આયરે ગુણાકાર સરવાળો કેટલો આવે છે 74 ઓકે ચાલો શરૂ કરીએ હા લખું છું પ્રથમ સોરી ધારો કે પ્રથમ ક્રમિક સંખ્યા x બીજી સંખ્યા x + 1 ત્રીજી સંખ્યા x + 2 રેડી આ ત્રણેય સંખ્યા નો આપણે ગુણાકાર એ લોકોએ કહી દીધું છે અનુક્રમે પહેલી સંખ્યાનો 2 સાથે ગુણાકાર કરવાનો છે બરાબર પ્રથમ સંખ્યાનો 2 સાથે એટલે 2 કૌંસમાં x બીજી સંખ્યાનો 3 સાથે પ્લસ સરવાળો જ કરવો છે પ્લસ 3 સાથે 3 કૌંસમાં x + 1 અને ત્રીજી સંખ્યાનો 5 સાથે ગુણાકાર કરવાનો સોરી 4 સાથે ગુણાકાર કરવાનો 4 કૌંસમાં x + 2 આ બધાયનો સરવાળો કરો તો જવાબ કેટલો આવે છે 74 રેડી ફરીથી પાછું સમજાવું કે ત્રણ ક્રમિક સંખ્યા પ્રથમ ત્રણ ક્રમિક સંખ્યાઓ નો ગુણાકાર અનુક્રમે 2 3 અને 4 સાથે એટલે કે પહેલી સંખ્યા ક્રમિક હોય એનો 2 સાથે ગુણાકાર બીજી સંખ્યા હોય એનો 3 સાથે ગુણાકાર અને ત્રીજી સંખ્યા હોય એનો 4 સાથે ગુણાકાર કરતા એ બધાયનો જે સરવાળો કરો તો એનો જવાબ છે 74 આ રેડી હાલો આપણે આનો ગુણાકાર કરીએ 2 નો x આયરે એટલે 2x 3 નો x આયરે એટલે 3x અને 3 નો 1 આયરે બે સાથે ગુણાકાર કરવાનો 3 1 3 હવે આમાં જ એ જ રીતે 4 નો x આયરે એટલે 4x 4 નો 2 આયરે એટલે 4 2 ને 8 બરાબર 74 હવે આમાં સજાતીય પદ નો આપણે સરવાળો કરીએ 2x 3x અને 4x એ ત્રણેયનો સરવાળો કરો 5 ને 4 9x થાય પછી 3 અને 8 નો સરવાળો કરો તો 11 થશે બરાબર 74 11 સામે જાય પ્લસ છે તો માઇનસ થાય 9x બરાબર 74 માઇનસ 11 આ બંનેની બાદબાકી કરો તો 9x બરાબર બાદબાકી કરશો તો 63 આવશે 9 ગુણાકારમાં છે સામે જાય તો ભાગાકાર x બરાબર 63 ના છેદમાં 9 આ બંનેનો ભાગાકાર 7 નવા 63 તો x ની કિંમત મળે છે 7 x ની કિંમત 7 એટલે પ્રથમ સંખ્યા કઈ હશે 7 બીજી સંખ્યા કઈ હશે
आठ अने त्रीजी संख्या क्रम में छे, त्रीजी संख्या कई हशे? त्रीजी संख्या नौ। हवे जो जो आनो आपणे ताळो मेळवो छे, दाखलो पूरो नथी थयो। आ त्रणेय संख्या क्रमिक संख्या मिली, सात आठ अने नौ, आ त्रण संख्या क्रमिक मिली। ई लोको एम कीधुं के बे त्रण अने चार साथे क्रम में गुणाकार करो अने पछी सरवाळो करो तो चुम्मोतेर थशे। तो आनो क्रम में आनो बे साथे, आनो त्रण साथे अने आनो चार साथे, सात दू चौद, आठ तेरी चौबीस अने नौ चौकू छत्रीस। आ त्रणेयनो सरवाळो करो तो चुम्मोतेर थवो जोईए। छन चार दस ने चार चौद, वधी एक, एक ने एक बे, त्रण चार, पांच छन सात, थयो चुम्मोतेर। आवो जवाब सरखो समझाय छे? बराबर, कई रीते ताळो मेळवो खबर पड़ी? बराबर, तो आमां समीकरण छे ने ई एक बनावू, एक आपणी एक विशेषता कहेवाशे, ए एक थोड़ुंक आपणा माटे चेलेन्ज छे। समीकरण बनावू पछीनो उकेल तो एकदम ईजी छे, बराबर, અને ક્રમિક વાળા કોઈ પણ દાખલા પૂછાય એની વધુમાં વધુ આપણે પ્રેક્ટિસ કરીશું। આ રીતના આપણી પાસે આમાં દાખલા નથી, પણ પ્રેક્ટિસ વર્ક આવી જશે, તમારી પાસે તો હશે જ, તેમાંથી તમે પ્રેક્ટિસ કરજો, બરાબર, થોડીક માથાકૂટ થશે, સમીકરણ બનતા વાર લાગશે, ખોટું પડશે, જવાબ નહીં આવે, ચિંતા ન કરતા, બરાબર છે? થોડુંક એવું હોય તો મને પૂછી લેવાનું, ફોન કરી જવાનો કે સાહેબ આ રીતનો એક દાખલો છે, એમાં થતું નથી, એટલે હું તમને આખું ફોનમાં પણ તમને સમજાવી શકું કે આ દાખલાને તમારે આના બરાબર એક્સ ધારવું, આના બરાબર એક્સ પ્લસ વન ધારવો કઈ રીતે, બરાબર। પણ આવા ક્રમિકવાળા દાખલા છે એ પરીક્ષામાં પૂછાવાની ખૂબ જ શક્યતા છે, એટલે વ્યવસ્થિત આપણે ધ્યાન રાખી અને શીખીશું। ચાલો વિદ્યાર્થી મિત્રો, આજનો બીજો વિડીયો છે એ પૂર્ણ કરીએ, અને પાકા ચોપડામાં આજનું આ તમારું સી ડબલ્યુ છે। રેડી? આભાર।